તો સૌથી પહેલા આપનો જે 6 વર્ષનો કાર્યકાળ અને એ પહેલા 9 મહિના 9 દિવસ આપ સભ્ય તરીકે પણ રહ્યા જીપીએસસી ના તો આજે આખો જે આપનો કાર્યકાળ છે કાર્યકાળનું મૂલ્યાંકન જો તમે આજે બેસીને કરો એમ શાંતિથી તો શું આપ ક્યાં જોઓ છો એટલે હું જ્યારે ચેરમેન બન્યો ત્યારે ફૂલછાબે એક આર્ટિકલ લખ્યો તો હેમેન ભટ્ટ મને લાગે છે કે લેખક છે ને એણે લખ્યું હતું કે જીપીએસસીનું તંત્ર યુપીએસસી જેવું નિયમિત ક્યારે થશે જીપીએસસી ક્યારે કેલેન્ડર બહાર પાડશે અને હમણાં એ જ હેમેન ભટ્ટે એમના ફૂલછાબમાં આર્ટિકલમાં એવું લખ્યું કે જીપીએસસીએ સતત પાંચમી વાર વર્ગ એક અને વર્ગ બેની પરીક્ષાનું રિઝલ્ટ આપ્યું અથવા ડીવાયસોની પાંચ ભરતી પ્રક્રિયા પૂરી થઈ તો આ એક યાત્રા કે જીપીએસસી જેને પંચવર્ષી યોજના કહેવાતું હતું એને બદલે આ જીપીએસસીમાં પાંચ વર્ષની અંદર પાંચ વર્ગ એક અને વર્ગ બેની ભરતી પ્રક્રિયા સંપૂર્ણતા પૂરી થાય છ વર્ષની અંદર ડીવાયસોની પાંચ પ્રક્રિયા પૂરી થાય પોલીસ ઇન્સ્પેક્ટરની ત્રણ ભરતી પૂરી થાય એસટીઆઈની ત્રણ ભરતી પૂરી થાય રેન્જ ફોરેસ્ટ ઓફિસર એકાઉન્ટ ઓફિસરની બે એકાઉન્ટ ઓફિસર ક્લાસ વન અને એકાઉન્ટ ઓફિસર ક્લાસ ટુ આસિસ્ટન્ટ એન્જિનિયરની એ પછી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ હોય કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હોય એની ભરતી પ્રક્રિયા પૂરી થાય સરકારી આર્ટ્સ સાયન્સ અને કોમર્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર્સ માટેની બે ભરતી પૂરી થાય એન્જિનિયરિંગ સેવા માટેની જેટલી પણ જગ્યાઓ હતી તો એ બધી જ જગ્યાઓની ભરતી પૂરી થાય આપ કોઈ પણ સરકારનો વિભાગ લઈ લો અને વિભાગની જે સીધી ભરતીની જે જગ્યાઓ હતી એ બધી જ જગ્યાઓ સમયસર પૂરી થાય છે અને ચેરમેન તરીકે મને એનો આનંદ હોય અને એના કરતાં પણ રાજ્યની અંદર એક કમ્પિટિટિવ એક્ઝામ્સ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની એક ઇકોસિસ્ટમ બની એક કલ્ચર બન્યું જે જીપીએસસી અમદાવાદ અને ગાંધીનગર શહેરના લોકો પૂરતી જાણીતી હતી એને બદલે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આપના પણ પ્રયત્નથી હું મીડિયાને પણ એના માટે આના આનો યશ આપું છું કે જીપીએસસી વર્ગ એક બેનું પરિણામ આવે કે જીપીએસસી વર્ગ એક બેની પરીક્ષા થાય તો એને મીડિયામાં હકારાત્મક રીતે એનું કવરેજ થાય અને જેના કારણે ગામડાના યુવાનમાં જે સામાન્ય રીતે અત્યાર સુધી એવું બનતું હતું કે વિદ્યાર્થી સ્નાતક થાય અને સ્નાતક થયા પછી નોકરીની શોધમાં કરવું શું ત્યારે કોઈ કહે કે ભાઈ જીપીએસસી યુપીએસસી ગૌણ સેવા તો કે એટલે શું એ પ્રશ્ન જ્યારે એને સ્નાતક થયા પછી થતો હતો એને બદલે આજે જે સિન્સિયર યુવાનો છે એ કોલેજના પહેલા કે બીજા વર્ષમાં હોય ત્યારથી જ જીપીએસસીની તૈયારી કરવા માંડે છે મને આનંદ વિશેષ એ થાય કે બે હજાર પછી આપણે ત્યાં એન્જિનિયરિંગ સ્ટડી માટેનો એક આખો એક એક દોડ હતી આ છેલ્લા ચાર પાંચ વર્ષમાં જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાના નિયમિતપણાને કારણે ઘણા યુવાનો ઘણા મા બાપ એમના છોકરાને એન્જિનિયરિંગ સ્ટડીમાં મૂકવાને બદલે હ્યુમિનિટીઝના સબ્જેક્ટ છે પછી પોલિટિકલ સાયન્સ હોય ઇકોનોમિક્સ હોય લિટરેચર હોય એ ભણાવતા થયા અને એને પૂછે કે ભાઈ આ ભણી પછી શું કરવું છે કે યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરવી છે તો આ માહોલ જે બન્યો મારી સમજ પ્રમાણે આટલું પૂરતું છે